નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 મે 2024. આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવે અત્યારે આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. બાકી આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ રહેશે, પરંતુ બંગાળની ખાડીમાં બનવાનું છે વાવાઝોડું. તે કઈ દિશામાં આગળ વધવાનું છે, ક્યાં પહોંચવાનું છે, કયા રાજ્યોને અસર કરશે, તેમજ અત્યારે પવનની ઝડપ કેવી જોવા મળશે, તેમજ હીટવેવ કેવું રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે. શોમાં શું ક્યારે બેસશે તેની પણ વાત કરવાની છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને મિત્રો, જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં 22-23 તારીખ આજુબાજુ એક સાયક્લોન બનવાનું છે. આ રીતે સિસ્ટમ બનશે અને તેની જે પવનની ઝડપ છે 101 કિલોમીટર પ્રતિ કલાકથી 120 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. આ વાવાઝોડું ગુજરાત તરફ તેની દિશા દર્શાવી રહ્યું છે, પરંતુ કઈ દિશામાં આગળ વધે અને ક્યાં વિખેરાઈ જાય તેની સંપૂર્ણ આપણે અત્યારે વાત કરીએ તો ખરેખર સાયક્લોન જે બનવાનું છે તે 22 તારીખ આજુબાજુ ડેવલપ થશે અને તે સાયક્લોન આગળ વધશે તો કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ. ખાસ કરીને તો આ રીતે આ જે સાયક્લોન છે તે આગળ વધી રહ્યું છે અને તે કહી શકાય કે ગુજરાત તરફની તેની દિશા છે, અથવા તો તે પસાર કરીને અરબી સમુદ્રમાં પણ આવી શકે છે. અરબી સમુદ્રમાં આવે તો અરબી સમુદ્રની અંદર ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં સિસ્ટમની અસર થાય તો મહારાષ્ટ્ર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે. 23-24 તારીખની પવનની ઝડપ જોઈએ તો 80-85 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે. આગામી 24 અને 25 તારીખ સુધીના સમયગાળા દરમિયાન તે ભારતના દરિયા કિનારે પહોંચી શકે છે. તેની જે પવનની ઝડપ છે તે 100 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને તે ખાસ કરીને વિશાખાપટ્ટનમ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પહોંચવાની પૂરેપૂરી સંભાવના આપણને દેખાઈ રહી છે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખની અંદર આ જે સાયક્લોન છે તે ખરેખર વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચેના જે વિસ્તારો છે, જબલપુર છે, તો આ બધા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળશે અને ભારે પવન ફૂંકાઈ શકે. તેની પવનની ઝડપની વાત કરીએ તો 90 કિલોમીટર પ્રતિ કલાક આપણને જોવા મળે છે. આગામી 27 તારીખની અપડેટ જોઈએ તો આ જે સાયક્લોન છે તેની જે અસર છે તે સાયક્લોન તરીકે નહીં હોય, પરંતુ એક મોટું લો પ્રેશર ડેવલપ થશે અને મહારાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોને અસર કરે તો 28 તારીખથી ગુજરાતની અંદર ફરી વખત પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. હવે જોઈએ વરસાદ અંગેની અપડેટ. આજની અપડેટ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બારડોલી, તાપી, વાંસદા, ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે, ભવના, થંભોસી છે, વાની, કપરાડા, વાપી, આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે, તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે તેમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે, કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળશે, પરંતુ વરસાદ આવતીકાલથી નહીં જોવા મળે. ખાસ કરીને વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. આગામી ફરી વખત 26-27 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે. તો આગામી 26 તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણની અંદર આ રીતે પલટો આવશે અને 27 તારીખની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ. સવારના સમયની 27 તારીખની અપડેટ જોઈએ આપણે તો વલસાડ આજુબાજુના વિસ્તારો, વાપી, ભવના, થંભોસી, ખાડોલી, કપરાડા, વાની, વાપી, આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દિયોદર, ડીસા, પાલનપુર, ભાટસણ, પાટણ, રોડા, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, સાણસમા, હારીજ આજુબાજુના જે વિસ્તારો, આબુરોડ, ધાનેરા, આ બધા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ, ગોધરા એમાં વરસાદ જોવા મળશે, તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં જંબુસર, કરજણ, સિનોર, દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, તેમજ કોસંબા, વંકલ, સુરત, બારડોલી, તાપી અને નવસારી આજુબાજુના જે વિસ્તારો છે, બીલીમુરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવના, થંભોસી, છતાણા, વાપી, ખાડોલી, કપરાડા, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 27 તારીખથી મહારાષ્ટ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના ગણી શકાય. તેમજ રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. હવે જોઈએ પવનની ઝડપ, તો આજે કચ્છના વિસ્તારોમાં 48 અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે આખા કચ્છની અંદર 50, સૌરાષ્ટ્રમાં 42ની પવનની ઝડપ રહેશે. બાકીના વિસ્તારોમાં
પવનની ઝડપ 40 જેવી રહેશે. કચ્છની અંદર 20 તારીખની અંદર 51, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 48, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 35-40 જોવા મળશે. તો હવે આપણે વાત કરવાની છે તાપમાન અંગેની. હીટવેવની આગાહી કેટલાક વિસ્તારોમાં અત્યારે પણ કરવામાં આવી રહી છે. આજનું તાપમાન જોઈએ તો આજે કચ્છ જિલ્લાની અંદર 43 કિલોમીટર પ્રતિ આજનું તાપમાન જોઈએ તો આજે કચ્છની અંદર 43 ડિગ્રી, મહેસાણા, પાલનપુર, 44, સુઈગામ 45, અમદાવાદ 45, દાહોદ 43, વડોદરા 45, રાજકોટ 43, ભાવનગર 42 ડિગ્રી, સુરતમાં 42 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે ખાસ કરીને કચ્છની અંદર 43-44 ડિગ્રી જેવું તાપમાન, તેમજ ખાસ કરીને પાલનપુર, મહેસાણા આજુબાજુ 44 ડિગ્રી જેવું, હિંમતનગરમાં 45 ડિગ્રી રહેશે, અમદાવાદ 45, દાહોદ, ધોળકા, નડિયાદ, ગોધરા આ બધા વિસ્તારોમાં 45, સુરેન્દ્રનગર 44, બોટાદમાં 44 ડિગ્રી, વડોદરામાં 45, ભાવનગર, અમરેલી 44 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. 20 તારીખનું તાપમાન જોઈએ તો 20 તારીખની અંદર પણ એવરેજ ગુજરાતની અંદર 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આગામી સમયમાં હવે ચોમાસાની ઘંટડી વાગી રહી છે. ખાસ કરીને 10 જૂન આજુબાજુ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. એ પહેલાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની વાત કરીએ તો 28, 29, 30 મે સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે, જે વાવણી લાયક વરસાદ પડે તેટલો પણ પડી શકે છે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવશે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.